આ ગાયોને જોઈને તમને નવાઈ લાગશે કે તે આટલી નીચી કેમ છે. આ પુંગાનુરુ પ્રજાતિની ગાયો છે જે નાની હોય છે અને તેમાં પણ કેટલીક તો સાવ નાની હોય છે. આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના ખેડૂત કૃષ્ણમ રાજુ કહે છે કે ઘણી નાની પુંગાનુરુ ગાયો પણ હવે જોવા મળે છે. તેઓ કહે છે કે કેટલાક લોકો આ ગાયોને ઘરમાં પાળવા માટે પણ રસ દાખવી રહ્યા છે. તેઓ આંધ્રપ્રદેશના કાકીનાડા જિલ્લાના લિંગમપરતીમાં એક ગૌશાળા ચલાવે છે. આ પ્રજાતિની ગાયોની દેખરેખ પાછળ ખૂબ જ ઓછો ખર્ચ આવે છે. તેમનું ઔષધિ મૂલ્ય છે. અમે તેનું નામ નાની પુંગાનુરુ ગાય રાખ્યું છે. અહીં કોઈ ખેડૂત નથી. અહીં ખેતી માટે જમીન નથી. અમે એવી વ્યવસ્થા કરી છે કે જેનાથી ભવિષ્યમાં ફ્લેટમાં પણ ગાયો પાળી શકાય. તે ઘરમાં ખૂબ જ સહજ અનુભવે છે. તેમને બગીચામાં પણ લઈ જઈ શકાય છે. પુંગાનુરુ ગાયો બીજી પ્રજાતિની ગાયો જેવી જ દેખાય છે. તે 2 થી 3 ફૂટ લાંબી હોય છે. તેમનું વજન 115 થી 120 કિલોગ્રામ હોય છે. તેમનો રંગ સામાન્ય રીતે સફેદ અને રાખોડી હોય છે. તેમનું માથું પહોળું હોય છે અને નાના શિંગડા તેમની વિશેષતા છે. તેમની પૂંછડી જમીનને સ્પર્શતી હોય છે. આ ગૌશાળામાં જે ગાયો છે તેમની લંબાઈ ઘણી ઓછી છે. પશુપાલકો કહે છે કે તેઓ આ ગાયો પાછળ ઘણો ખર્ચ કરી રહ્યા છે. અહીં 400 જેટલી ગાયો પર મહિને અંદાજે 6 લાખનો ખર્ચ થાય છે. આ ગૌશાળા 5 એકર જમીનમાં આવેલી છે. અમે અહીં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખીએ છીએ. અમે તેમને સારું જમવાનું આપીએ છીએ. 2011થી આ ગૌશાળા ચલાવીએ છીએ. અમે પહેલા ડ્રાફ્ટ બ્રીડ લીધી હતી. તેમની ઉપર સંશોધન પણ કરી રહ્યા છીએ. આ પ્રજાતિનું બીજ પ્રવાહી નાઇટ્રોજનમાં રાખવામાં આવે છે. અમે તેને પશુ ચિકિત્સક વિભાગથી લાવ્યા હતા. 7 પેઢીથી નાની થતા થતા તે આ સાઈઝની થઈ ગઈ છે. કૃષ્ણમ રાજુએ ગાયોની દેખભાળ માટે કેટલાક લોકોને પણ રાખ્યા છે. અમે રોજ સવારે 7 વાગ્યાથી તેમને ખાવાનું આપવાનું શરૂ કરીએ છીએ. બપોરે અમે તેમને ઘાસ આપીએ છીએ અને એ પછી ચોખાનું ભૂસું નાખીએ છીએ. અમે તેમને સૂકું ઘાસ પણ નાખીએ છીએ. તેમની દેખભાળ માટે અહીંયા ડૉક્ટર પણ છે. ગરમીથી ઠંડક માટે પંખાની વ્યવસ્થા પણ છે. તેમની સાથે રહેવું આનંદની વાત છે. અહીં તેમની દેખભાળ માટે અમે 5 લોકો છીએ.